મિત્રો, આજે આપણે ધોરણ એકમાં ગણિત વિષય ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની ગણિતની ચોપડી કાઢવી અને એમાં પાના નંબર 85 કાઢવો. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ? તો જો આજે આપણે ગયા લેક્ચરમાં આટલા સુધી ભણાઈ ગયા હતા, હવે આજે આપણે અહીંયાથી ભણાવીશું. તો જુઓ, અહીંયા છે ને, પહેલાં આપણે એમને તમને સંખ્યાથી સરવાળો કરવાનું કીધું. તો હવે તમને અહીંયા રકમ આપેલી છે, હવે રકમ દ્વારા તમારે સરવાળો કરવાનો છે. તો જુઓ, રાહુલ પાસે 8 પેન્સિલ છે, સોનુ પાસે 7 પેન્સિલ છે, બંનેને મળીને કુલ કેટલી પેન્સિલ થાય? તો સરવાળો કરવાનો છે આપણે. તો જો 8 વત્તા 7 તો બરાબર કેટલા? તો 8માં આપણે 7 ઉમેરવાના છે. તો જો 2 3 4 5 6 7, તમે 8માં 7 ઉમેર, તો 9 10 11 12 13 14 15 આવે જવાબ. 15 જો અહીંયા લખીશ, 15 બરાબર ને. હવે એ રીતે બીજો દાખલો જોઈએ. 2 ફરીદાએ સફરજન તોડ્યા, સીતાએ 6 સફરજન તોડ્યા, ફરીદાએ 4 સફરજન તોડ્યા, સીતાએ 6 સફરજન તોડ્યા, બંને તે ભેગા મૂક્યા, હવે કુલ કેટલા સફરજન થયા? એટલે કુલ હોય તો સમજી લેવાનું કે સરવાળો. તો જોવા, આ 4 સફરજન એટલે આપણે પહેલાં 4 મૂકવાના, પછી વત્તાનું નિશાન, પછી 6 મૂકવાના, ખબર પડી. હવે 4માં 6 ઉમેરવાના. તો જો 1 2 3 4 5 6, તો 4ની 6 ઉમેરો, તો 5 6 7 8 9 10 જવાબ કેટલો આવે? 10 અહીંયા આવ્યો જવાબ. એ રીતે જો અહીંયા અહીંયા કર શીખવાડે એ રીતે અહીંયા જો, રાહુલ પાસે 8 પેન્સિલ, તો પહેલાં 8 મૂકવાની, પછી વત્તા કરવાનું, પછી 7, કારણ કે અહીંયા કુલ ઉમેરો, કુલ એટલે તમારે આખી રકમ પહેલાં વાંચી લેવાની, કે બાદબાકી કરવાનું કહેશે સરવાડો. અત્યારે હું તમને સરવાડો શીખવાડું છું, એટલે આમાં સરવાડો જ આવશે. તો જો, પણ પરીક્ષામાં ગમે તે રીતે પૂછે કે પરીક્ષામાં કંઈ લાઇન્સર ના આવે તમને, આ તો લાઇન્સર અહીંયા સરવાડો ચાલે છે, એટલે અહીંયા સરવાડો જ આવ. પણ જો તમારે પરીક્ષામાં અહીંયા કુલ લખેલું હોય ને, તો સમજી લેવાનું કે સરવાળો આવે, અને બાદ કરવાનું લખેલું હોય ને, આટલામાંથી આટલું લઈ લીધું કે આપ્યું, તો બાદ બાકી આવે, પડી ખબર. તો એ રીતે કારણ કે રાહુલ પાસે 8, તો પહેલાં 8 લખવાનું, પછી વત્તા 7 લખવાના, બરાબર કેટલા? એ રીતે હવે આ સરવાળાની આ રકમો જે મેં અત્યારે તમને શીખવાડી રકમવાળી, એવી રકમવાળી પરીક્ષામાં બીજી રીતે પણ પૂછાય. આવી રકમવાળી હોય, નામ બદલાઈ ગયું હોય, પછી આ જે અંક હોય એ બદલાઈ ગયા હોય, તો તમને આ રીતે પૂછેલી દાખલા તમને આવડવા જોઈએ. હવે આપણે બીજા દાખલા જોઈએ. જો પાના નંબર 86 કાઢો. હવે એમાં આપણે આ બાદબાકી જોઈએ, સરવાળો જોયો, બાદબાકી જોઈએ. અહીંયા શું લખ્યું? 7માંથી 4 બાદ કરો તો કેટલા થાય? તો જો 1 2 3 4 5 6 7, આપણે પહેલાં 7 લીટા કરી દેવાના. આગળની જે સંખ્યા બતાવી છે, મોટી મોટી સંખ્યા છે, એમાંથી નાની સંખ્યા આપણે બાદ કરવાની છે. તો 7માંથી 4 જાય તો કેટલા વધે? તો જો 1 2 3 4, આ 4 જતા રહે તો કેટલા વધે? 1 2 ને 3, કેટલા વધે? 3. એ રીતે 9માંથી 8 જાય તો કેટલા? તો 1 2 3 4 5 6 7 8 9, તેમાંથી 8 બાદ કરો તો 1 2 3 4 5 6 7 8 8 બાદ થઈ જાય, કેટલા વધ જાય? તો 1, આ 1 વધ્યો. એ રીતે બાદ બાકીને સરવાળા બંને શીખવાડે છે, એટલે તમને આવડવા જ જોઈએ. પછી 2માંથી 2 જાય તો શું થાય? 0 વધે. મેં તમને કીધું હતું કે જે સંખ્યા આપેલી હોય ઓછા બાદ, જે સંખ્યા આપેલી હોય તમને અને એટલી જ સંખ્યા તમારે બાદ કરવાની હોય, તો જવાબ 0 આવે. પછી 6 ઓછા 2, તો 6માંથી 2 બાદ કરો તો 1 2 3 4 5 6, તો બાદ કરો 1 2, તો કેટલા થાય? 1 2 3 4, આવી ગયો જવાબ 4. એ રીતે અહીંયા જો 8માંથી 4 કાઢવાના, તો 1 2 3 4 5 6 7 8, હવે 8માંથી 4 કાઢો, 1 2 3 4, 4 નીકળી ગઈ, કેટલા વધે? 1 2 3 4, વધે 4, આવી જવાબ. એ રીતે કરવાનું. પછી આ 6માંથી 5, તો 1 2 3 4 5 6, 6માંથી 5 કાઢો, 1 2 3 4 ને 5, આ 5 કાઢતી કેટલો વધે? 1, આવે એક જવાબ. એ રીતે કરવાનું. પછી 4 ઓછા 0, તો જવાબ 4 આવે, કારણ કે અહીં નીચે સંખ્યા આપેલી નહીં, 0 આપીશું, એટલે 0માંથી કોઈ બી સંખ્યા આવે તો સંખ્યા જ આવે જવાબ. ઉપર મોટી સંખ્યા છે એટલે એ જ જવાબ આવે, 0થી મોટી જે સંખ્યા હોય એનો જવાબ એ જ આવે. તો 4 માઇનસ 4 બાદ 0, તો 4 જવાબ આવે. એ રીતે આ જોવા 17 ઉદાહરણ આપી શકું. 17માંથી 5 જાય તો ખાલી જગ્યા, 17માં ઓછા 5 બરાબર કેટલા? તો અહીંયા જવાબ 12 આપે છે. તો તમે જો આ 10નું ઝુમખું અને આ 7 કેળા આપે છે. હવે 7માંથી 5 બાદ કરો તો 1 2 3 4 5 6 અને 7 છે ને કેળા, અને આ 10 એટલે 17 થયા, એમાં પછી 5 બાદ કરો તો 1 2 3 4 ને 5, તો 1 ને 2, આ 2 કેળા ના 10, 10 ને 2 12 થયા, એટલે 12 જવાબ આવ્યો. હવે આપણા આ રીતે કરાય ને, હું તમને બીજી રીતે બધી રીતે કરાય. જો આ 15માંથી 4 કાઢવાના, તો આપણે એવું નહીં કરવું કે આ 10નું જૂથ ને 1 2 3 4 ને 5, હવે 5માંથી 1 2 3 4, તો કેટલા વધ્યા?
તો 11 વધ્યા 10 ના 1 11 વધ્યા, કારણ કે આ 5માંથી 4 કાઢ્યા હતા, 1 અલગ વધ્યો અને આ 10 ઊંચું થયું, એમ કરીને 11 વધે ને. તો 11 લખાય ને આ રીતે આપણે કરીએ, જુઓ 1 2 3 4 5 6 7 8 9 10, પછી 11 12 13 14 15. હવે 15માંથી આપણે 4 કાઢીએ તો 1 2 3 4 આ નીકળી ગયા, તો બસ 1 2 3 4 5 6 7 8 9 10 11 વધ્યા 11. આ રીતે તમે કરો, અત્યારે મેં બીજી જે રીતે શીખવાડો તો તમને ફટાફટ આવડી જાય. પછી જો આ 1 2 3 આ 17માંથી 2 બાદ કરવાના, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, 17માંથી 2 બાદ કરો તો 1 ને 2 બાદ થઈ ગયા, કેટલા બધા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, કેટલા વધ્યા, 15 આવ્યો જવાબ. એ રીતે તમારે કરવાનું, પછી 19 માંથી 7 કારણ તેવી રીતે 19 લીટા કરવાના. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, 19 માંથી 7 બાદ કરો તો 1 2 3 4 5 6 7, 7 બાદ કરી દીધા. હવે કેટલા વધ્યા, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 વધ્યા, આવ્યો જવાબ 12. એ રીતે કરવાનું, પછી આ 12માંથી 1 કાઢો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એમાંથી 1 કાઢો, આ 1 કાઢ નાખ્યું, કેટલા હતા, 1 2 3 4 5 6 7 8 9 10 11 11 વધ્યા, આવ્યો જવાબ 11. એ રીતે તમારે કરવાનું. હવે એ રીતે આ દાખલા જોઈએ, 18 માંથી 8 બાદ કરવાના. હવે જો ઉપર 2 સંખ્યા છે, આ 2 શીખવાડેમાં બધામાં ઉપર 2 સંખ્યા છે અને ઓછા નીચેની જે સંખ્યા આપીશ એ 1 આપીશ, એ રીતે. એટલે હવે સંખ્યા જેમ જેમ તમે આગળ બાદ બાકી એમ સંખ્યામાં વધારો થશે, પડી ખબર. આ 20 સુધીની સંખ્યા છે, પછી 21 થી 30 આવશે, કદાચ એમ 100 સુધીની સંખ્યાનું સરવાળું બાદ બાકી કરવાની તમારે આવશે. હવે આગળ જોઈએ, 18 18 ઓછા 8 બરાબર કેટલા, તો 18માંથી 8 કાઢવાના. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. હવે 18માંથી 8 બાદ કરો તો 1 2 3 4 5 6 7 8, આ બાદ થઈ જાય 8. તો 1 2 3 4 5 6 7 8 9 10, કેટલા વધ્યા, 10 વધ્યા. એ રીતે આ 14માંથી 3 કાઢો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 14માંથી 3 બાદ કરો તો 1 2 3 આ બાદ થઈ ગયા, તો કેટલા વધ્યા, 1 2 3 4 5 6 7 8 9 10 11 11 વધ્યા, આવી ગયો જવાબ. એ રીતે આ જો 17માંથી 5, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, 17માંથી 5 કરો તો 1 2 3 4 5 કર્યા, 5 બાદ હવે કેટલા વધ્યા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, કેટલા વધ્યા, 12, આવી ગયો જવાબ. એ રીતે 12માંથી 4, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે 12માંથી 4 કાઢવાના, 1 2 3 ને 4 આ 4 કાઢી દીધા, કેટલા વધ્યા, 1 2 3 4 5 6 7 8 8 વધ્યા, જો આવી ગયો અહીંયા લખેલો 8 જવાબ, આવી ગયો ને જવાબ 8. હવે અહીંયા જુઓ, આ બધા દાખલા મેં ગણીને જવાબ સાથે લખેશ, તમારે આ રીતે તમારી જાતે ગણીને જવાબ લખવાનો. કાટલો આવ્યો બરાબર, બધું જોઈ જોઈને ઉતરવાનું, થોડું મગજે ચલાવવાનું તમારે, અને એ રીતે દાખલા ગણવાના. હવે 11માંથી 1 કાઢો તો 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે 11માંથી 1 કાઢો તો 1 કાઢી દીધું, 1 જો હવે ગણો, 1 2 3 4 5 6 7 8 9 10, કેટલો જવાબ આવ્યો, 10 આવ્યો ને. એ રીતે હવે તમારે બધા જાતે ગણવા, એટલે તમને આ બાદ બાકી બરાબર આવડી જાય. હવે 13 માં ઓછા 0, તો શું જવાબ આવે, તો 13 જ જવાબ આવે, કારણ કે અહીંયા 0 છે, એટલે 0 સંખ્યાના, સંખ્યા 0 છે એટલે 0 નો કોઈ, આપણો 0 હોય આ રીતે તો એના ઉપર જે મોટી સંખ્યા હોય 0 થી, એ જ જવાબ અહીંયા દાખલો આવે, પડી ખબર. હવે અહીંયા 0 સિવાય 1 થી 10 સંખ્યા લખેલી હોય તો પછી 13માંથી તમે બાદ કરો તો અહીંયા જવાબ એ રીતે આવે, પણ અહીં નીચે 0 લખ્યું છે એટલે 0 જોડે કોઈ બી સંખ્યા તમે કરો તો એ સંખ્યા જ જવાબ આવે, પડી ખબર. એ રીતે આ 17માંથી 4 કાઢો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, 17માંથી ફરીથી કરું, 17માંથી 4, તો 1 2 3 4 5 6 7 8 9
દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર, સત્તરમાંથી ચાર કાઢો તો એક બે ત્રણ ને ચાર, આ ચાર નીકળી ગયા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર, જવાબ કેટલો આવે? તેર આવી ગયો જવાબ. તેર એ રીતે અઢારમાંથી ત્રણ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, અઢારમાંથી ત્રણ બાદ કરો તો એક બે ને ત્રણ આ કરી દીધા. બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, કેટલા વધ્યા? પંદર. અઢારમાંથી ત્રણ બાદ કરો તો પંદર વધે. તો આ રીતે તમારે દરેક સંખ્યામાં ઉપરની જે સંખ્યા છે મોટી, દરેકમાં મોટી જ સંખ્યા આવશે, એમાંથી નાની સંખ્યા બાદ કરવાની હોય તો મોટી સંખ્યાના એટલા તમારે લીટા કરી દેવાના, અને પછી નીચેની જે આપેલી હોય સંખ્યા બાદ કરવાની એટલા બાદ કરી દેવાના, અને પછી ગણવાના કે ભાઈ કેટલા વધ્યા એ આપણો જવાબ આવે. એ રીતે જો પંદરમાંથી પાંચ બાદ કરવાના, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, પંદરમાંથી પાંચ કાઢો તો એક બે ત્રણ ચાર ને પાંચ, આ પાંચ જતા ને, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, કેટલા વધે? દસ આવી ગયો જવાબ, આવે ને દસ જવાબ. એ રીતે ઓગણીસમાંથી આઠ કાઢો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ, હવે ઓગણીસમાંથી આઠ બાદ કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આઠ બાદ થઈ ગયા તો કેટલા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, અગિયાર વધ્યા, આવી ગયો જવાબ અગિયાર આવ્યો. એ રીતે ચૌદમાંથી ચાર, ચાર બાદ કરવાના, તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, ચૌદમાંથી ચાર બાદ કરો તો એક બે ત્રણ ચાર, આ થઈ ગયા ચાર બાદ. તો જો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, જવાબ કેટલો આવે? દસ. ચૌદમાંથી ચાર જાય તો જવાબ દસ આવે. એ રીતે તેરમાંથી છ, તો એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, તેરમાંથી છ કાઢો. એક બે ત્રણ ચાર પાંચ છ, આ છ નીકળી ગયા, કેટલો વધ્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત વધ્યા, જવાબ આવી ગયો સાત. એ રીતે તમારે ઉપરની સંખ્યા મોટી જ આપી, એ મોટી સંખ્યાના એટલા જ લીટા કરી નાની સંખ્યા નીચેની જે આપેલી હોય બાદ કરવાની, પણ તમારે લીટા જેટલી સંખ્યાના આપે એટલા જ કરવાના, પછી ગણી લેવાના, ભૂલ ભૂલ ના થાય, નકર દાખલાનો જવાબ ખોટો આવે, ખોટા લીટા કર્યા હોય તો. પડી ખબર? હવે નીચે જોઈએ, જો અહીંયા અહીંયા છે ને રકમવાળી બાદબાકી તમને આપી છે, તો હું તમને એ શીખવાડું કે કેવી રીતે તમારે કરવાની, આવી જોઈએ, પણ અહીંયા રકમવાળી લખેલી છે. તો જો અહીંયા સોહમની મમ્મી બજારમાં નવ કેળા લાવી, તો સોહમની મમ્મી નવ કેળા લાવી, તો આપણે પહેલાં નવ લખવાના, તેમાંથી ચાર કેળા સોહમને આપે તો બાદબાકી કરવાની, કારણ કે આપ્યા સામે વ્યક્તિને ચાર કેળા આપ્યા, અને પછી અહીંયા ચાર લખવાના. હવે તેમની પાસે કેટલા વધ્યા? તો સોહમની મમ્મી બજારમાંથી નવ કેળા લાવી હતી, તેમાંથી ચાર કેળા સોહમને આપે, તો એમની પાસે કેટલા વધ્યા? તો નવમાંથી ચાર બાદ કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવમાંથી ચાર બાદ કરો તો એક બે ત્રણ ને ચાર આ કરી દીધા ચાર બાદ, તો કેટલા વધ્યા? એક બે ત્રણ ચાર ને પાંચ, કેટલા વધ્યા? પાંચ. જવાબ કેટલો આવે? પાંચ આવે જવાબ. એ રીતે આ રીતે દાખલો તમારે ગણવાનો. પછી રહીમ પાસે આઠ ફૂલ હતા, તો પહેલાં આઠ લખવાના, તેમાંથી ત્રણ ફૂલ ફૂલદાનીમાં મૂક્યા, હવે બાદ કરવાના, કારણ કે મૂક્યા આપ્યા છે, એમને વધારે નહીં આપે કે તેમણે ત્રણ ફૂલ ફૂલદાનીમાં મૂક્યા, તો અહીંયા નીચે ત્રણ લખવાના, આઠ ઓછા ત્રણ, તો તેની પાસે કેટલા ફૂલ વધ્યા? હવે એની જોડે આઠ હતા, એમાંથી ત્રણ તેણે ફૂલદાની મૂકી દીધા, તો હવે એની પાસે કેટલા વધ્યા? તો આઠમાંથી ત્રણ બાદ કરો, તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આઠ છ, આઠ લીટામાંથી ત્રણ, આઠમાંથી ત્રણ બાદ કરવાના, એટલે આપણે આઠ લીટા કર્યા છે, એમાંથી ત્રણ લીટા બાદ કરવાના, તો જો એક બે ત્રણ, આ ત્રણ બાદ થઈ કેટલા વધે? એક બે ત્રણ ચાર ને પાંચ, કેટલા વધે? પાંચ. જવાબ કેટલો આવે? પાંચ. આ રીતે તમને રકમવાળી બાદબાકી પૂછો તો પણ આવડવી જોઈએ, કારણ કે મેં તમને અત્યારે શીખવાડી તમારે કેવી રીતે ગણવાની. હવે અત્યારે હાલ મેં તમને બાદબાકી અને સરવાળાના જે બે રકમવાળા દાખલાના બાદબાકીના જે મેં અત્યારે શીખવાડ્યા તમને, તમને 85 પાના નંબરમાં બે દાખલા શીખવાડ્યા સરવાળાના એ, અને 86 87 પાના નંબર ઉપર બાદબાકીના જે દાખલા શીખવાડ્યા, અને એમાં પણ બે રકમવાળા બાદબાકીના દાખલા શીખવાડ્યા, એ તમારે તમારી ચોપડીમાં એકવાર પૂરી દેવા અને નોટમાં પણ એકવાર આ લખી દેવા. પડી ખબર? હવે આગળ આપણે દાખલા બીજા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, 88 નંબરનું પાના નંબર કાઢો, એમાં આપણે સરવાળાનો
ફરીથી મહાવરો કરીએ. તો જુઓ, 3 + 7, હવે 3 ની અંદર 7 ઉમેરે તો કેટલા થાય? તો જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 3 માં 7 ઉમેરો તો 4, 5, 6, 7, 8, 9, 10 જવાબ આવે. એ રીતે અહીંયા જુઓ, 7 + 6, તો 7 ની અંદર 6 ઉમેરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, એક મિનિટ ફરીથી કરું, 7 ની અંદર 6 ઉમેરો તો 1, 2, 3, 4, 5, 6, 7 માં 6 ઉમેરો તો 7 ની અંદર 6 તો 8, 9, 10, 11, 12, 13 જવાબ કેટલો આવે? 13. પછી 5 માં 8 ઉમેરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, હવે 5 માં 8 ઉમેરો તો 6, 7, 8, 9, 10, 11, 12, 13 જવાબ કેટલો આવે? 13. એ રીતે 9 માં 2 ઉમેરો તો 1 ને 2, 9 માં 2 ઉમેરો તો 10 ને 11 જવાબ કેટલો આવે? 11. એ રીતે 6 ની અંદર 8 ઉમેરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, હવે 6 માં 8 ઉમેરો તો 7, 8, 9, 10, 11, 12, 13, 14 જવાબ કેટલો આવે? 14. એ રીતે 8 માં 7 ઉમેરો તો 1, 2, 3, 4, 5, 6, 7, હવે 8 માં 7 ઉમેરો તો 9, 10, 11, 12, 13, 14 ને 15 જવાબ કેટલો આવે? 15. એ 9 માં 9 ઉમેરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, તો 9 માં 9 ઉમેરો તો 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, કેટલો જવાબ આવે? 18. 9 માં 9 ઉમેરે તો 18 જવાબ આવે. પછી 4 ની અંદર 8 ઉમેરો તો 8 લીટા કરો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, હવે 4 તો આપણે ગણી લીધા, હવે અંદર 8 ઉમેરવાના છે તો 5, 6, 7, 8, 9, 10, 11, 12 જવાબ કેટલો આવે? 12. પછી 13, હવે અહીંયા જો બાદબાકીના મહાવરા કરવાના, સરવાળાના મેં તમને બતાવી દીધા, ફરીથી મહાવરો કરીને હવે બાદબાકીના. જો 13 માંથી 7 કાઢો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 13 લીટા કર્યા. હવે 13 માંથી 7 લીટા બાદ કરવાના, એટલે 13 માંથી 7 બાદ કરવાના. તો જો 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 બાદ થઈ ગયા. હવે કેટલા વધ્યા? તો 1, 2, 3, 4, 5, 6 કેટલા વધ્યા? 6 વધ્યા. જો જવાબ આવી ગયો 6. એ રીતે કરવાનું. પછી 16 માંથી 6 જાય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, હવે એમાંથી 6 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, આ 6 બાદ થઈ ગયા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 જવાબ અત્યારે 10 જવાબ આવ્યો. એ રીતે આ 15 માંથી 3 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15 માંથી 3 બાદ કરો 1, 2, 3 બાદ કરી દેવા, કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12 વધ્યા. એ રીતે 12 માંથી ઓછા 0 તો જવાબ 12 આવે. પછી 19 માંથી 6 જાય તો કેટલા વધ્યું? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 19 માંથી 6 કર બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 6 બાદ થઈ ગયા તો કેટલા વધે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 કેટલા વધે? 13 આવી ગયો જવાબ. 13. હવે 14 માંથી 3 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14 માંથી 3 બાદ કરો તો 1, 2, 3, હવે કેટલા વધ્યા? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 વધ્યા. આવી ગયો જવાબ. એ રીતે 17 માંથી 4 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14 માંથી 3, 6, 3, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17, 17 માંથી 4 બાદ કરવાના. તો આ 17 લીટા કરી દે, એમાંથી 4 બાદ કરો તો 1, 2, 3 ને 4, 4 બાદ કેટલા વધે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 કેટલા વધ્યા? 13. એ રીતે 18 માંથી 7 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 18 માંથી 7 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7 બાદ થઈ ગયા. હવે કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 વધ્યા. જવાબ આવી ગયો 11. હવે આ રીતે હું કોઈ દિવસ તમને બાદબાકીના દાખલા અને સરવાળાના દાખલા આવડવા જોઈએ. હું કદાચ તમને દાખલા આપું, કહું આટલા દાખલા તમારે તમારા જાતે ગણી લાવવાના, તો આવડવા જોઈએ, પડી ખબર? અને આ રીતે હું તમને પરીક્ષામાં પૂછું, આ બધા મેં દાખલા તમને ચોપડીના શીખવાડી દીધા, એ બધા એક એક દાખલો તમને મેં તમારી આગળ શીખવાડો કે કેવી રીતે કરવાનો, તો તમને આ દાખલા આવડવા જોઈએ. તો આ પણ તમારે આ દાખલા પણ તમારે તમારી નોટમાં એકવાર ને ચોપડીમાં એકવાર લખી દેવા, પડી ખબર? પડી ને બરાબર તમારે આ
દાખલા તૈયાર કરવા, પરીક્ષામાં આ રીતે તમને દાખલા પૂછાશે. પડી ખબર? હવે આપણે હું તમને એક બીજું લેસન આપું છું, એ જોઈ લો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે સત્ર નવું ચાલુ થયું બીજું, ત્યારે મેં તમને સંખ્યા 1 થી 100 સુધીની અંકમાં અને શબ્દોમાં લખવા આપી દીધું, તો તમે આ કમ્પ્લીટ તૈયાર કરી દેજો. પરીક્ષા આવે ત્યારે હું તમને અંકમાં 100 સુધી એકડી પૂછીશ અને શબ્દોમાં પણ, અને એવું પણ લખીશ કે ખૂટતા અંક પૂરો 1 થી 100 સુધીની ખાલી જગ્યા આપું તમને, કે 1 પછી શું આવે, 3 પછી શું આવે, એ રીતે બી પૂછું 100 સુધીમાં અને શબ્દોમાં પણ. 1 લખ્યું હોય તેને શબ્દોમાં કેવી રીતે લખાય, 1500 તેને શબ્દોમાં કેવી રીતે લખાય, એ રીતે પણ પૂછું, અને એમાં પણ ખાલી જગ્યા પૂછું, જોડકા પૂછું, તો તમને આવડવા જોઈએ 1 થી 100 સુધીની શબ્દો અને અંકમાં તમને સંખ્યા આવડવી જોઈએ. હું તમને ગમે તે રીતે પૂછું તો તમને આવડવું જોઈએ. પડી ખબર? પડી ને તો તૈયાર કરી દેજો. જોવા 1 થી 100 સુધીની તમને સંખ્યા આપી દીધી છે, એ તમારે શબ્દોમાં અંકમાં તૈયાર કરી દેવી. ખબર પડી ને? તમે બધાએ મને ખૂબ શાંતિથી સાંભળી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.